જય સચિદાનંદ આખા દિવસના પુરુષાર્થમાં આપણે હવે એમ કહીએ ને તો સીધું જ આપણે આપણા દોષ દોષ ઉપર અને જોડે થયેલો છે એને લક્ષ લઈને આપણે આખો એક પુરુષાર્થ માંડ્યો છે એ જે નથી ગમતા જે જે ગમે છે એ બધાને યાદ કરીએ બે દ્રષ્ટિ થી જોઈએ અને એમના જેવો હું શુદ્ધ આત્મા છું તે નામ સાથે બોલવું જેમ આપણે કહ્યું શિવેન્દ્ર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા એટલે હું એમ કહી હું અશોક આનંદ જેવો શુદ્ધ આત્મા છું જેમ અમારે પચીસ સાત તો છે અમારે સૌથી વધુ ચીકણી ભાઈ હોય તો આ એકબીજાની છે અને ત્યાં રોજ બીજી માં પચીસ વખત આપણે બોલીએ છીએ તે વખતે અમે જે છેલ્લા ભેગા થયા હતા સંયમ ગામ માં ત્યારે રૂમ વાઈઝ બધા હતા એટલે હવે ગોઠવણી થી એટલું સરસ થઈ ગયું કે મને બધાને એ ઓર્ડર માં જ બધાને જોઈ લેવાય એટલે આ એક આપણે કરી શકીએ છીએ હમણાં રાખ્યું છે પછી હાર્દિક મામા છે હવે એમની જોડે કઈક સુખ હોય તો હું બોલું અંદરથી હું હાર્દિક મામા જેવો હું હાર્દિક મામા જેવો રીતે કરી આપણે કરી જુઓ એટલે તમને ખબર પડશે કે જેમના માટે આપણને કંઈ પણ અંદર છે તો એની અસરમાંથી આપણે બહુ સારી રીતે નીકળી જઈશું ગમતા ના ગમતા બંનેમાં એ ધીમે ધીમે રહેશે પછી માણસો ની વાત તો ખરી કેટલાક લોકોને ની એલર્જી હોય છે તો પછી બોલવાનું કેટલાક લોકો ને ગરોડીની એલર્જી હોય છે તો ગરોડી જેવો શુદ્ધ આત્મા છું બિલાડી ની એલર્જી હોય છે બિલાડી જેવો શુદ્ધાર્થમાં છું આ જ્યાં જ્યાં માણસો બધી જીવાંત જ છે ને બધામાં શુદ્ધાર્થમાં ભગવાન રહેલા છે એટલે આ રીતે આપણા જે અંદર બધા ચીકણા થયેલા છે અને એક ના ગમતો ના ગમતાનો વ્યવહાર થાય છે અસર થાય છે તેમાં ભૂમિકા બહુ સરસ રહે છે કારણ કે કીડી હાથ પર ચડે છે તો કશું અસર થતી નથી પણ જો ગરોડી ચડી જાય ને તો ઊંચા નીચા થઈ જાય દોડધામ કરી મેં જાય પછી એવી જ રીતે બધાના બહારના પેકિંગ એ જ અને અંદર બધાની અંદર શુદ્ધાત્મા ભગવાન છે એટલે આ રીતે આપડી આખી દ્રષ્ટિ છે અને કેળવાયેલી દ્રષ્ટિ પછી આપણે સ્થિરતા આપશે આ રીતે આખો દિવસ રહીશું જય સચિદાનંદ આખા